નમસ્તે મિત્રો, મારે YouTube ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભીંડાનું શાક બનાવીશું. આ ભીંડાનું શાક દહીં સાથે કઈ રીતે બને તેની રેસીપી બતાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ દહીં ભીંડી. મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો. તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. દહીં ભીંડી બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે, જેનું લિસ્ટ હું રેસીપીના અંતમાં આપું છું. આપણે દહીંવાળી ભીંડી બનાવવી છે માટે દહીં એ આપણી રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો મેં અહીંયા 200 ગ્રામ ભીંડી સાથે 200 ગ્રામ દહીં લીધેલ છે. દહીં મીડિયમ ખટાશ ધરાવતું હોય તેવું ચૂઝ કરવાનું છે. આ દહીંને ફેટી લઈએ. દહીં સાથે ચપટી મીઠું એડ કરી દઈએ, જેનાથી સીઝનિંગ વખતે આપણું દહીં ફાટી ન જાય. સાથે જ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન લસણની ચટણી. આ ચટણી બનાવવા માટે મેં 3-4 કળી લસણ તેમજ બાકીનું લાલ મરચું યુઝ કરેલ છે. સાથે જ એડ કરું છું 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું તેમજ 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું. જો આ મસાલાને સીઝનિંગમાં એડ કરીએ તો મસાલા દાઝી જાય, તેમજ દહીં સાથે અગાઉથી લસણની ચટણી મિક્સ કરવાથી લસણની ચટણી દહીંમાં સારી રીતે મિક્સ થાય. હળદરને કચાશ દૂર કરવા માટે આપણે સીઝનિંગમાં યુઝ કરીશું. તો આ દહીં ફેટીને મેં સરસ સ્મૂથ બનાવી લીધું છે. મેં અહીંયા કુલ 200 ગ્રામ ભીંડી લીધેલ છે. ભીંડીને ધોઈ અને ડ્રાય કરી લીધા બાદ એન્ડ્સ કટ કરી અને 1/2 ઇંચના ટુકડામાં કટ કરી લીધી છે. ભીંડીમાં અંદરની સાઈડ ખૂબ જીવાત હોય છે, માટે ભીંડીમાં વચ્ચે કાપો મૂકીને આ રીતે ચેક કરી લેવાની છે. હવે આ ભીંડીને આપણે શેલો ફ્રાય કરી લઈએ. ભીંડીને શેલો ફ્રાય કરવા માટે મેં કુકિંગ ઓઇલ ગરમ થવા મૂકી દીધું છે. જે ઇનફ ગરમ છે તો હવે તેમાં ભીંડી એડ કરી દઈએ. કન્ટિન્યુઅસલી હલાવી અને ભીંડીને શેલો ફ્રાય કરવાની છે. અહીંયા તેલ વ્યવસ્થિત ગરમ કરી લેવાનું છે. જો તેલ ઓછું ગરમ હોય તો ભીંડી તેલ એબ્સોર્બ કરી લે. રિક્વાયરમેન્ટ મુજબ સ્ટવની ફ્લેમમાં વધઘટ કરવાની છે. ભીંડી પર આ રીતે હળવા એવા માર્ક્સ પડતા દેખાય છે. આ ભીંડીને પ્લેટમાં લઈ લઈએ. આ રીતે એક્સ્ટ્રા ઓઇલ નીકાળીને ભીંડીને પ્લેટમાં લઈ લેવાની છે. તો મેં બધી જ ભીંડીને પ્લેટમાં લઈ લીધી છે. સેમ પેનમાં જ આપણે સીઝનિંગ કરવાનું છે, પણ તેમાંથી મેં એક્સ્ટ્રા ઓઇલ લઈ લીધું છે. તેમજ સીઝનિંગ માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ બચાવેલું છે. તો સૌ પ્રથમ એડ કરું છું લસણ, જેને મેં પાતળી સ્લાઈસમાં કટ કરી લીધેલ છે. જે લોકો કાંદા તેમજ લસણ નથી ખાતા તેઓ સ્કીપ કરીને આ રેસીપી બનાવી શકે છે. લસણના ઓપ્શનમાં અહીંયા રાઈ જીરુંનો પણ વઘાર કરી શકાય. આ લસણની સ્લાઈસને લાઇટ બ્રાઉનિશ થવા દઈએ. લસણની કળીઓ હલકી બ્રાઉનિશ થતાં જ એડ કરીશું 1/2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. ત્રીસેક સેકન્ડ બાદ એડ કરીશું ચપટી હિંગ તેમજ 1/2 કપ બારીક સમારેલા કાંદા. ભીંડાના શાકમાં લસણની કળીની સ્લાઈસ કરી અને સીઝનિંગ કરવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. કાંદાની સાથે હું એડ કરું છું મીઠું. ચપટી મીઠું આપણે દહીંમાં પણ એડ કરેલ છે એવા ધ્યાનમાં રાખી અહીંયા મીઠું એડ કરવાનું છે. સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સેટ કરી અને કાંદા લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. ભીંડાના શાકમાં કમ્પેરેટિવલી કુકિંગ ઓઇલનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ જો આપ લો ફેટ ખાવાનું પસંદ કરો છો તો સીઝનિંગમાં તેલ થોડું ઓછું પણ લઈ શકાય. કાંદા હળવા બ્રાઉનિશ દેખાય છે તો તેમાં એડ કરું છું ચપટી હળદર. સાથે 1/2 કપ બારીક સમારેલા ટમેટા. બધું મિક્સ કરીએ. હવે લેટ ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આ બધું ચડવા દઈએ. વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું અને હલાવતા પણ રહીશું. થોડી જ મિનિટોમાં આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે.
તેમજ આપણે એડ કરેલું તેલ પણ છૂટું પડતું દેખાય છે તો હવે આપણે એડ કરીશું દહીં જેમાં આપણે મસાલા એડ કરી અને સારી રીતે ફેટી લીધું છે દહીં એડ કર્યા બાદ ફટાફટ આ રીતે મિક્સ કરવાનું છે જેથી દહીં ફાટી ન જાય દહીં એડ કર્યા બાદ 2-3 મિનિટ્સ માટે ફરી આ શાકને ચડવા દઈએ થોડી જ વારમાં આપણે એડ કરેલું તેલ ઉપર આવતું દેખાય છે હવે એડ કરીશું શેલો ફ્રાય કરેલ ભીંડી આ સમયે ટેસ્ટ વેરિએશન માટે 1/4 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકાય ફરી હળવા હાથે મિક્સ કરીએ તેમજ લીટ ઢાંકી અને 2 મિનિટ્સ માટે ચડવા દઈએ જેથી ભીંડી સાથે સિઝનિંગનો સ્વાદ બેસી જાય 2 મિનિટ પછી લીડ ખોલી અને ચેક કરીએ આપણે એડ કરેલ તેલ ઉપર આવેલ દેખાય છે તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ તેમજ આ ભીંડીને કોથમીરથી ગાર્નિશ કરી અને ગરમાગરમ સર્વ કરીએ દહીં ભીંડીની સબ્જી બાજરીના રોટલા રોટલી પરાઠા કે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો અત્યારે ચોમાસાની સિઝન છે અને આ સિઝનમાં ભીંડાનો પાક ખૂબ જ સરસ આવે છે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો દહીંવાળું ભીંડાનું શાક બધાને ખૂબ જ પસંદ આવશે અને સાથે મને કોમેન્ટ બોક્સમાં આપના અનુભવ શેર કરજો તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરી દેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ